પાંડેસરાના રામનગરના પ્લોટ નંબર ત્રાણુંમાં આવેલ રૂમ નંબર એક અને બે માં ચોરી થવા પામી હતી સીસીટીવી મુજબ એક ઈસમ બપોરના સમયે ડુપ્લિકેટ ચાવી વડે રૂમનો દરવાજો ખોલી પ્રવેશ કર્યો હતો પેટી પલંગમાં રાખેલા સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પાંડેસરા વિસ્તારમાં આવેલા રામનગરમાં ટૂંકના બલરામ જેના પરિવાર સાથે રહે છે લૂમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત બારમીના રોજ પરિવાર સંબંધીને ત્યાં ગયું અને સારો પડોશીને ત્યાં જમવા ગયો હતો દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ડુપ્લિકેટ ચાવીથી ઘરનું તારું ખોલી પ્રવેશ કર્યો હતો ચોરી કબાટ અને પેટી પલંગમાંથી રૂપિયા એક લાખ બત્રીસ હજારના દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી કર્યો હતો ત્યારબાદ ફરી ઘરને તાળું મારી પલાયન થઈ ગયો હતો બનાવમાં ચોર સાહીઠ હજારનો સોનાનો હાર ત્રીસ હજારનો ચેઇન પેન્ડલ ચોવીસ હજારની બે સોનાની બુટ્ટી અને બાર હજારની સોનાની રીંગની ચોરી કરી પલાયન થઈ ગયો હતો ટૂંકના જૈન પરિવાર સાથે ઘરે પરત ફરતા ઘરનો સામાન વેરવિખેર જોઈને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી ત્યારબાદ ટૂંકના જૈનાએ નજીકમાં લગાવેલા સીસીટીવી તપાસ કરતા એક ચોર નજરે પડ્યો હતો જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ટૂંકના જૈના और मैं रामनगर 93 थ्री नंबर एक नंबर रूम पर रहता है और 12 तारीख में मेरा जो चोरी हुआ उस उसमें वो मैं ड्यूटी चला गया था मेरा सास सर और मिसेस वो भरसा उड़ गए थे उस टाइम में मेरे साला था और बाजू में खाना खाने में बैठ रहा था वो आए वो आदमी एक से दो बजे अंदर वो ताला खोल गए और फिर सामान लेके गया और फिर उसमें अपना जो दागिना था हार था चेन था दो अंगूठा था दो कान का था एक साई बाबा का लकड़ है लगभग अपना पाँच तोले का सोना है वो जो है डेढ़ लाख दो लाख अंदर होगा वो सब मेरे से लेके वो भाग गया था और पांडेसरा पुलिस में फरियाद किया है सी सीसीटीवी में दिखा है हाँ वो बाजू बगल में अपना किराना स्टोर है उसमें सीसीटीवी है उसमें ઓ કેમેરામેન મુકેશ ગુરાવ સાથે વિજલ પટેલ દિવ્યાંગની સુરત